नमस्कार विद्यार्थी मित्रों, बीएम कॉमर्स हाईस्कूल भावनगर आज विद्यार्थी मित्रों धोरण 9 चैप्टर 2 અને લેક્ચર નંબર 9 બીજો મુદ્દો આપણો પછીની અંગીકરણ પદ્ધતિ છે સ્ફટિકીકરણ. તો સ્ફટિકીકરણ એટલે શું? બરાબર, આ પદ્ધતિ શા માટે વપરાય છે? તો કે દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે અલગ મેળવવા માટેની પદ્ધતિને સ્ફટિકીકરણ કહે છે. આ પદ્ધતિ ઘન પદાર્થોના શુદ્ધિકરણ માટે વપરાય છે. તો એને પ્રયોગ સ્વરૂપે પછી આપણે એનો પ્રયોગ છે આજે કરી રાખશું, કાલે બતાવશું. એટલે હવે પછી આ લેક્ચરના અંતે પ્રયોગ થઈ જશે. તો હેતુ, સ્ફટિકીકરણ દ્વારા મિશ્રણમાંના ઘટકોનો અલગીકરણનો અભ્યાસ કરવો. સાધનોમાં બાષ્પ વાટકી છે, બર્નર, ત્રિપાય, તારની જાળી વગેરેનો પદાર્થ તરીકે કોપર સલ્ફેટ, એટલે કે અશુદ્ધ નમૂનામાંથી શુદ્ધ કોપર સલ્ફેટ કેવી રીતે મેળવવા, એના માટેની આ પદ્ધતિ છે અને સ્ફટિકીકરણ પદ્ધતિ કહેવાય છે. આકૃતિ નામ નિર્દેશન વાળી જોવાની છે. આ બાષ્પ વાટકી, તારની જાળી, બર્નર સ્ટેન્ડ. રીત, એક બાષ્પ વાટકીમાં થોડો 5 ગ્રામ જેટલો શુદ્ધ કોપર સલ્ફેટ લો, તેને ન્યૂનતમ જથ્થાના પાણીમાં ડ્રાયવર કરો. ઓછું પાણી નાખવાનું છે. તો અશુદ્ધિને ગાળન પ્રક્રિયા ટિશ્યુ પેપરની અંદરથી ગાળન કરી પછી દૂર કરશો એટલે સંતૃપ્ત દ્રાવણ મળશે. અગાઉ આપણે સંતૃપ્ત દ્રાવણની વાત કરી છે. તો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી પાણી જે છે એને બાષ્પીભવન કરશો. આપણે ગાળન પ્રક્રિયા દ્રાવણને થોડીકવાર રાખી મૂકો. કોઈ પણ ખલેલ પહોંચાડ્યા સિવાય ઓરડાના તાપમાને ઠંડુ કરવા 1 દિવસ રાખી મૂકો. અવલોકન, બાષ્પ વાટકીમાં કોપર સલ્ફેટના સ્ફટિક મળશે. નિર્ણય, સ્ફટિકીકરણ દ્વારા મિશ્રણના ઘટકો અલગીકૃત કરી શકાય છે. દાખલા તરીકે આપણે દરિયાના પાણીમાંથી જેવી રીતે મીઠું આપણે સ્ફટિક રૂપે મેળવીએ છીએ તો એ પદ્ધતિ સ્ફટિકીકરણ છે. દ્રાવણમાંથી પણ આપણે શુદ્ધ ઘન પદાર્થ છે એને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય છે. તો આ એક પદ્ધતિ બાકી હતી વિદ્યાર્થી મિત્રો અલગીકરણની. હવે આપણે તત્વ અને સંયોજનનો છેલ્લો મુદ્દો બાકી છે. પહેલા ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર 10મા ધોરણમાં પણ આવશે. ભૌતિક ફેરફાર એટલે જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય તેવા ફેરફારને ભૌતિક ફેરફાર કહેવાય, અને જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક બંધારણ બદલાતું હોય તો એવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવાય છે. બીજો તફાવત, આ ફેરફારમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે, અને આ ફેરફારમાં પદાર્થના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય. ત્રીજો તફાવત, આ ફેરફાર કાયમી નથી અને આ ફેરફાર છે કાયમી છે. હમણાં ઉદાહરણ લઈએ. દાખલા કે પાણીનો બરફ છે, ગરમી આપો, પાણી થશે, પાણીને વધારે ગરમી એટલે વરાળશો, ઠંડક કરો એટલે પાછું પાણી બને, પાછું ઠંડક કરો એટલે માત્ર અહીંયા તમે જુઓ તો H2O જ રહેશે. રાસાયણિક બંધારણમાં કોઈ ફેર પડતો નથી, માત્ર અવસ્થા બદલાય. એટલે કે ઘન અવસ્થામાંથી પ્રવાહી, પ્રવાહીમાં વાયુ, વાયુમાંથી પાછી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન, એટલે માત્ર અવસ્થા બદલાય છે. દાખલા કે પાણીમાં સામાન્ય ક્ષાર છે એટલે કે મીઠું આપણે ઉગાડીએ છીએ તો એ શું છે? ભૌતિક ફેરફાર. અહીંયા કેલ્શિયમ કાર્બોનેટને તમે ગરમ કરો એટલે CO અને CO2 પ્રાપ્ત થાય છે, તો આ રાસાયણિક ફેરફાર થાય છે. કાગળ અને લાકડાને તમે સળગાવો છો, કાગળને સળગાવો, રાખ બને છે, રાખમાંથી પાછો કાગળ ક્યારેય બનતો નથી, એટલે આ ફેરફાર કેવો છે? કાયમી છે. લાકડાને સળગાવો તો રાખ જ બને, કોલસાને સળગાવો તો રાખ બને, રાખમાંથી પાછો કોલસો ક્યારેય નહીં બને. તો આવા જે ફેરફાર છે એને રાસાયણિક ફેરફાર કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા સ્વાધ્યાયની અંદર આવો એક પ્રશ્ન છે કે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારની અંદર વર્ગીકૃત કરો. તો જુદા જુદા ઉદાહરણ આપ્યા છે, તો એમાં
આપણે જવાબ લખીએ કે દાખલા તરીકે ઝાડનું કાપવું, આ ઉદાહરણ બતાવ્યું છે, સ્વાધ્યાયનો પ્રશ્ન છે, ઝાડનું કાપવું. બીજું ઉદાહરણ છે, તવીમાં માખણનું પીગળું, તવીમાં માખણનું પીગળું, માખણનું પીગળું. ત્યારબાદ આ થોડાક ઉદાહરણ લખીને તિજોરીને કાટ લાગવો. નંબર ચાર, પાણી ઉકાળીને વરાળ બનાવવી. પાંચમું ઉદાહરણ, પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી પાણીનું હાઇડ્રોજન એટલે કે H2 અને O2માં વિઘટન કરવું. ત્યારબાદ છ નંબર, પાણીમાં સામાન્ય ક્ષાર એટલે કે મીઠું, સામાન્ય ક્ષાર કે એ ઓગાળવું. ત્યારબાદ સાતમું ઉદાહરણ છે, કાચા ફળો વડે ફૂડ સલાડ બનાવવું. ત્યારબાદ આઠમો પેપર છે, કાગળ અને લાકડાનું સળગવું. તો આ પ્રશ્ન છે એ ટેક્સ્ટ બુકનો છે. તો આની અંદર તમે જુઓ તો ઝાડને કાપવું છે એ કેવો ફેરફાર છે, તો કે ભૌતિક ફેરફાર. ત્યારબાદ તવીમાં માખણ છે પીગળવું છે એ પણ કેવો ફેરફાર છે, માત્ર અવસ્થા બદલાય છે એટલે એ ભૌતિક ફેરફાર. તિજોરીને કાટ લાગવાની પ્રક્રિયા છે એ રાસાયણિક ફેરફાર કહેવાય. તો એ કેવો થશે, રાસાયણિક ફેરફાર. પાણીને ઉકાળીને વરાળ બનાવો છો તો એ કેવો ફેરફાર છે, માત્ર ભૌતિક અવસ્થા જ બદલાય છે. પાણીમાં વિદ્યુત વિભાજન કરો H2 ને O2 બને છે તો આ તો ફેરફાર છે, રાસાયણિક ફેરફાર. પાણીમાં સામાન્ય ક્ષારને ઓગાળો છો, મીઠાને ઓગાળો છો, એ તો કેવો થયો, ભૌતિક ફેરફાર. જો ફેરફાર છે ભૌતિક. કાચા ફળ વડે ફ્રૂટ સલાડ બનાવો છો તો પણ અવસ્થા બદલાય છે, માત્ર ભૌતિક ફેરફાર. કાગળ અને લાકડાનું સળગવું એ રાસાયણિક ફેરફાર. તો આ ટેક્સ્ટ બુકનો આખો પ્રશ્ન છે, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો. તો નામ આપવાનું છે કે આ કેવો ફેરફાર છે. તો આ તફાવત તમને જો બરાબર સમજાઈ ગયો તો અહીંયા તરત જ આ પ્રશ્નનો જવાબ તમને આવડી જાય. તો અહીંયા સુધી આપણે પૂરું કરીએ છીએ, ત્યારબાદ પછીનો મુદ્દો આપણે લઈએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, સ્ફટિકીકરણ વિશે આપણે સમજાયું, અશુદ્ધ નમૂનામાંથી શુદ્ધ કોપર સલ્ફેટ કેવી રીતે મેળવવામાં આવે, અથવા દરિયાના પાણીમાંથી આપણે મીઠું જે પદ્ધતિથી આપણે મેળવીએ છીએ મીઠાના સ્ફટિક, એ સ્ફટિકીકરણ પદ્ધતિ છે. એટલે આપણે કોપર સલ્ફેટ શુદ્ધ કેવી રીતે મેળવો. સૌ પ્રથમ અહીંયા સ્ટેન્ડ આ ગરણીમાં આપણે ગઈકાલે આ પ્રયોગ કરી રાખ્યો હતો અને થોડુંક ન્યૂનતમ જથ્થામાં પાણી નાખીએ અને અહીંયા દ્રાવ્ય અશુદ્ધિ ગાળણ કર્યું. ગાળણ કરી અને આ પાત્રની અંદર અલગ કરવામાં આવ્યું, પછી એને પાણીનું આની અંદર બાષ્પીભવન કરી એટલે કે આ સંતૃપ્ત દ્રાવણ બન્યું હતું, પછી એમાંથી પાણીનું બાષ્પીભવન કરવામાં આવ્યું. તો કોપર સલ્ફેટ છે એના શુદ્ધ સ્ફટિકો છે આપણે પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમે જુઓ તો આ કોપર સલ્ફેટ છે એના શુદ્ધ સ્વરૂપે એના સ્ફટિકો તમને જોવા મળે છે. તો આ રીતે સ્ફટિકીકરણ પદ્ધતિ દ્વારા
બરાબર અશુદ્ધ નમૂનામાંથી શુદ્ધ કોપર સલ્ફેટ આપણે મેળવી શકીએ છીએ અને આને ફિલ્ટર પેપર ઢાંકીને એક દિવસ રાખી મૂકવું પડે એટલે પાણીનું બાષ્પીભવન થઈ જાય પછી આપણે શુદ્ધ સ્વરૂપે એક સ્ફટિક સ્વરૂપે મળે છે એટલે બાષ્પ વાટકીમાં કોપર સલ્ફેટના સ્ફટિક આપણને મળે છે તો આ રીતે મિશ્રણમાંના ઘટકો સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો પછીનો મુદ્દો છે આ પાઠનો છેલ્લો મુદ્દો છે લેક્ચર નંબર 9 ધોરણ 9 વિજ્ઞાન તત્વ અને સંયોજન જે આપણે શરૂઆતમાં વર્ગીકરણમાં તમને શુદ્ધ તત્વ તરીકે આપણે કીધું હતું તો તત્વ એટલે શું સંયોજન એટલે શું તો તત્વની સમજૂતી આપો સૌ પ્રથમ ઈસવીસન 1661માં રોબર્ટ કોઈ નામના વિજ્ઞાનીએ તત્વ શબ્દનો ઉપયોગ કર્યો હતો ત્યારબાદ ફ્રેન્ચ વિજ્ઞાની એન્ટોની લોરેન્ટ લેવોજેરે તત્વની વ્યાખ્યા આપી એ આ પ્રમાણે હતી દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે તત્વનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થમાં વિભાજન કરી શકાતું નથી તત્વનું ધાતુ અધાતુ અને અર્ધધાતુ એમ ત્રણ પ્રકારે વર્ગીકરણ કરી શકાય છે પછી આપણે જોઈએ હાલના સમયમાં તત્વોની સંખ્યા 100 થી વધારે એટલે 114 જેટલા તત્વો શોધ થઈ ગઈ છે આ પૈકી 92 તત્વો છે કુદરતમાંથી આપણને મળે છે બાકીના માનવ નિર્મિત છે મોટાભાગના તત્વો ઘન સ્વરૂપે છે ઓરડાના તાપમાને 11 તત્વો વાયુ સ્વરૂપે છે અને ઓરડાના તાપમાને 2 તત્વો પારો અને બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે છે ઓરડાના તાપમાનથી થોડા વધુ ઊંચા તાપમાને ગેલિયમ અને સીઝિયમ એ ધાતુઓ છે પ્રવાહી સ્વરૂપે છે હવે આપણે ત્રણ ભાગ પડ્યા ધાતુ અધાતુ અને અર્ધધાતુ તો ધાતુ તત્વના ગુણધર્મો ધોરણ 10માં પણ આ 6 ગુણધર્મો તમારા આવવાના છે ત્રીજું ચેપ્ટર આવશે એની અંદર તમારે ધાતુઓ વિશે ભણવાનું છે ધાતુ અધાતુ બરાબર ત્યારે પણ આ જ વસ્તુ ભણવાની છે ધાતુઓના ગુણધર્મો છે ચળકાટ ધરાય કોઈ પણ ધાતુ છે એને ઘસો અને ચકચકી થાય તો એ ધાતુ છે ધાતુઓ વિદ્યુત ઉષ્માની સુવાહક હોય છે ધાતુઓ તણાવપણો અને ટીપાવપણો ધરાવે છે આ બે ગુણ તણાવપણો એટલે ખેંચીને લાંબો તાર બનાવી શકાય ટીપાવપણો એટલે ટીપીને પતરા બનાવી શકાય એવા ગુણ ધરાવે છે ધાતુઓને અથડાવો અને તો રણકાર ઉત્પન્ન થાય છે અવાજ આવશે કેટલીક ધાતુઓ ચાંદી જેવો શ્વેત અને સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે છે સોનું ચાંદી કોપર લોખંડ સોડિયમ અને પોટેશિયમ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપની ધાતુઓ છે જ્યારે મર્ક્યુરી એ માત્ર એક જ પ્રવાહી સ્વરૂપની ધાતુ છે તો આ ધાતુ તત્વના ગુણધર્મ હવે અધાતુ તત્વના ગુણધર્મ અધાતુ તત્વ છે વિવિધ રંગ ધરાવે છે અધાતુ વિદ્યુત અને ઉષ્માના મંદ વાહક છે અને તેઓ તણાવપણો કે ટીપાવપણોના ગુણધર્મો ધરાવતા નથી કેટલાક અધાતુ તત્વો છે અપર રૂપ ધરાવે છે H2O2 આયોડિન કાર્બન બ્રોમિન ક્લોરિન આ બધા અધાતુ તત્વો છે અપર રૂપ એટલે એક કરતા વધારે સ્વરૂપ જોવા મળતા હોય દાખલા તરીકે કાર્બન છે તો કાર્બન હીરો અને ગ્રેફાઇટ બે અપર રૂપ ધરાવે છે અર્ધધાતુ એટલે શું એના ઉદાહરણ અર્ધધાતુ એટલે અમુક તત્વો એવા છે જે ધાતુ અધાતુના તત્વની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે તો આવા તત્વોને અર્ધધાતુ તત્વો કહે છે બ્રોમિન સિલિકોન જર્મેનિયમ વગેરે અધાતુ તત્વો છે સંયોજન બે અથવા વધારે રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે તત્વો જ્યારે જોડાય છે ત્યારે બનતા નવા ગુણધર્મવાળા પદાર્થને સંયોજન કહેવામાં આવે સંયોજનમાં તત્વો વજનના ચોક્કસ પ્રમાણમાં સંયોજાય દાખલા તરીકે પાણી હાઇડ્રોજન અને ઓક્સિજન એમ બે તત્વોમાં ચોક્કસ પ્રમાણ 1:8 જ્યારે જોડાય ત્યારે પાણી બને છે જો 1:8 ને બદલે પ્રમાણ જુદું
જુઓ હવે તો કંઈક બીજું બને. સંયોજનના ગુણધર્મ તેના ઘટક તત્વના ગુણધર્મ કરતા અલગ પડે છે. એટલે જ્યારે સંયોજન બને ત્યારે મૂળ તત્વ છે એના ગુણધર્મ ગુમાવે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ કે તો સોડિયમ અને ક્લોરિન બંનેના ગુણધર્મો છે. તમે જુઓ તો સોડિયમ છે એને કેરોસીનમાં રાખવામાં આવે છે, ચપ્પુથી કાપી શકાય એવી નરમ ધાતુ છે. પરંતુ જ્યારે એને બહાર કાઢવામાં આવે કેરોસીનની બહાર તો ધડાકા સાથે અવાજ સાથે એ સળગી ઉઠે. ક્લોરિન વધારે પડતો ઝેરી હોય તો આ બંનેનું જ્યારે મિશ્રણ થાય ત્યારે શું બનશે? મીઠું. તો એ પાછું ખાવા માટે સુરક્ષિત છે. ત્યારે એના ગુણધર્મ બદલાઈ જાય છે. પછી સોડિયમ જેવા ગુણધર્મો નથી રહેતા. પાણીમાં એવું છે બરાબર. ત્યારબાદ સંયોજનના ઘટકોને રાસાયણિક પ્રક્રિયા દ્વારા છૂટા પાડી શકાય પણ એને ભૌતિક ક્રિયા દ્વારા છૂટા પાડી શકાતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, સંયોજન અને તત્વ આ બે મુદ્દા છેલ્લા બાકી હતા એ પૂરા કરી છે. અને હવે આપણે કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એની ચર્ચા કરી લઈએ. તો સ્વાધ્યાયના પ્રશ્નો છે, વિજ્ઞાન તમારે ખુલ્લું રાખવું પડશે, એમાં પ્રશ્ન જોતા રહો અને પછી આપણે એક પછી એક પ્રશ્ન છે એની ચર્ચા કરીએ. તો પહેલો પ્રશ્ન છે, ટેક્સ્ટ બુકમાં પેટ્રોલ અને કેરોસીન એકબીજાની અંદર મિશ્ર થઈ શકે છે તો આવા મિશ્રણને તેના ઉત્કલન બિંદુનો તફાવત 25 કરતા ઓછો હોય તો કેવી રીતે અલગ કરશો? તો આવા મિશ્રણને દૂર કરવા માટેનો જવાબ છે, વિભાગીય નિસંદન પદ્ધતિ દ્વારા આપણે અલગ કરીએ છીએ. એટલે કે પેટ્રોલિયમ છે વિભાગીય નિસંદન દ્વારા એમાંથી ઘટકોને અલગ કરી શકાય. બીજો પ્રશ્ન છે કે અલગીકરણ માટેની યોગ્ય પદ્ધતિના નામ આપો. દાખલા તરીકે દહીંમાંથી માખણ બનાવો તો એ કઈ પદ્ધતિ છે અલગીકરણની? તો કે સેન્ટ્રીફ્યુગેશન. બીજો પ્રશ્ન, દરિયાના પાણીમાંથી મીઠું બનાવો તો એ કઈ પદ્ધતિ છે અલગીકરણની? તો કે બાષ્પીભવન. ત્યારબાદ કપૂર જે છે એને આપણે બરાબર માટીમાંથી કપૂર અથવા બરાબર એમાંથી અલગ કરવા કપૂર તો એ કઈ પદ્ધતિ છે? બરાબર ઉર્ધ્વ પાતન પદ્ધતિ. પછીનો પ્રશ્ન છે, કેવા પ્રકારના મિશ્રણોને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય? તો કે દરિયાના પાણીમાંથી મીઠું એને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય અને દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થો છે એને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય. ત્યારબાદ નવો પ્રશ્ન, ભૌતિક અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકૃત કરો એ આપણે અગાઉ લઈ લીધો છે. પછીનો પ્રશ્ન, તમારી આસપાસ એટલે કે ચોપાસમાં જે વસ્તુઓ છે એમાં શુદ્ધ પદાર્થો અને મિશ્રણની અંદર અલગ કરવાનો પ્રયત્ન કરો. તો આની અંદર જવાબ તમારો આજુબાજુ જે તત્વો શુદ્ધ હોય એના નામ લખો. બરાબર, દાખલા તરીકે શુદ્ધ તત્વો છે એમાં પાણી છે, ખાંડ છે, સોનું, લોખંડ, આલ્કોહોલ આ બધા શુદ્ધ તત્વો છે. પણ મિશ્રણ કીધું હોય તો સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ જે આવે છે ત્રણ ધાતુની બનેલી છે, દૂધ બરાબર, હવા, ચા અને પિત્તળ. તો પિત્તળ ઝીંક અને કોપરની મિશ્ર ધાતુ છે. તો આ બધા શું છે? મિશ્રણ છે. તો આપણી આજુબાજુ જોવા મળતા પદાર્થો. પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો? બરાબર, તો હવે આપણે એને અહીંયા લખીને બોર્ડ ઉપર જવાબ આપશો, એની પછીના પ્રશ્નો જોઈ લઈએ પછી આપણે એને લઈએ. ચા બનાવવા માટે તમે કયા કયા પ્રકારના પગલા લેશો કે જેમાં આટલા શબ્દો આવી જવા જોઈએ? તો આપણે એ શબ્દો પહેલા લખીએ છીએ. ચા બનાવવા માટે એ પ્રશ્ન છે, એની અંદર આવા શબ્દો આવી જશે, આવવા જોઈએ. દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, દ્રાવ્ય પછી ઓગળવું,
ઓગળવું સુદ્રાવ્ય, સુદ્રાવ્ય અદ્રાવ્ય, અદ્રાવ્ય ગાળણ, ગાળણ અને અવશેષ. તો વિદ્યાર્થી મિત્રો, તમને એટલા શબ્દો આપ્યા છે, આ શબ્દનો ઉપયોગ કરીને ચા બનાવવાની છે. ચા બનાવતા તો આવડતી હશે તમને બધાને, ન પીતા હોય તો બનાવવાની પદ્ધતિ કેવી હોય છે તમને ખબર હોય. તો ચા બનાવતા બનાવતા આ શબ્દો, શબ્દ ઉપરથી વાર્તા કદાચ તમને બનાવતા આવડે. દ્રાવણ અંદર ગમે એમ કરીને શબ્દ આવી જવો જોઈએ. દ્રાવક, અદ્રાવ્ય, અગળવું આ બધા શબ્દો આવી જવા જોઈએ. તો સૌ પ્રથમ આપણે ચા બનાવીએ છીએ ત્યારે શું કરીએ છીએ? તો ચા જ્યારે બનાવીએ છીએ ત્યારે સૌ પ્રથમ એક તપેલીમાં પાણી આપણે લ્યો. તો પાણી દ્રાવક તરીકે લ્યો એટલે આ એક શબ્દ આવી ગયો. સૌ પ્રથમ તપેલીમાં પાણી દ્રાવક તરીકે લ્યો અને તેની અંદર ખાંડ, ખાંડ છે એ ખાંડ અંદર દ્રાવ્ય પદાર્થ તરીકે ઉમેરો. એટલે ખાંડ નાખશું, પહેલાં પાણી ગરમ કરશું, પછી અંદર ખાંડ નાખશું. એટલે આપણને આ ખાંડ અને પહેલાં પાણી લીધું, ખાંડ અને પાણીનું દ્રાવણ બની ગયું. તો ખાંડ વત્તા પાણી શું બની ગયું? ખાંડનું દ્રાવણ બની ગયું વિદ્યાર્થી મિત્રો. પછી આપણે શું કરશું? અંદર ખાંડ છે એ પાણી દ્રાવણ બની ગયું એટલે ખાંડ છે એ પાણીની અંદર ઓગળી ગયું એટલે ઓગળે છે. ત્યારબાદ આપણે અંદર ચાની ભૂકી બે ચમચી નાખશું. તો ચાની ભૂકી અંદર નાખશું તો એ અંદર દ્રાવ્ય થશે નહીં, એવો અદ્રાવ્ય પદાર્થ છે. તો ચા જે છે એ શું છે? અદ્રાવ્ય પદાર્થ છે. ત્યારબાદ આપણે ધીમે ધીમે ઉકળી જાય પછી દૂધ નાખશું. તો દૂધ છે એકદમ સુદ્રાવ્ય થઈ જશે. જેવું દૂધ નાખશું એટલે દ્રાવણની અંદર કેવું થઈ જાય છે? સુદ્રાવ્ય થઈ જાય છે. ત્યારબાદ થોડીક વાર ઉકળવા દેશું, ચા તૈયાર થઈ જાય, ગરમ થઈ જાય, ઉકળી જાય પછી આપણે એને ગાળશું. ઘણી વડે એનું ગાળણ કરશું એટલે ગાળણ શબ્દ આવી ગયો. ગાળણ કરશું એટલે ચા છે નીચે કપમાં આવી જશે અને ગળણીની અંદર જે ભૂકી છે એનો અવશેષ બનશે. તો આ રીતે ચા બનાવતી વખતે આટલા શબ્દો અંદર આવી ગયા અને ચા થઈ ગઈ તૈયાર. બરાબર છે? ચાલો પછીનો પ્રશ્ન છે. નીચે દર્શાવેલા દરેકને સમાંગ અને વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો. દાખલા કે સોડા વોટર, હવા, વિનેગર, ગાળેલી ચા એ કેવા છે? સમાન મિશ્રણ. પણ લાકડો અને જમીન એ કેવા છે? વિષમાંગ મિશ્રણ. પછી તમને આપેલું રંગહીન પ્રવાહી એ શુદ્ધ પાણી છે એ કેવી રીતે નક્કી કરશો? તો એનો જવાબ છે રંગહીન પ્રવાહી ઉત્કલન બિંદુ. આપણે ખરેખર ઉત્કલન બિંદુની મદદથી નક્કી કરી શકીએ. ઉત્કલન બિંદુ આપણે થર્મોમીટર વડે નક્કી કરીએ છીએ. જો પાણી ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ વાતાવરણના દબાણે મળે તો એ સાબિત થાય છે કે અહીં પ્રવાહી શુદ્ધ પાણી છે. કારણ કે શુદ્ધ પદાર્થનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ચોક્કસ જ હોય છે. એટલે ઉત્કલન બિંદુ અને આધાર આપણે કહી શકીએ પાણીનું 100 ડિગ્રી સેલ્સિયસ ઉત્કલન બિંદુ છે એટલે કહી શકાય કે જો 100 એ ઉકળે છે તો એ પાણી છે એમ કહી શકાય. પછી નીચે પૈકી કયા પદાર્થો શુદ્ધ પદાર્થના સમૂહમાં મૂકી શકાય? તો એમાં કેટલાક ઉદાહરણ આપ્યા છે. પહેલું બરફ તો એ શુદ્ધ છે, લોખંડ એ શુદ્ધ છે, હાઇડ્રોક્લોરિક એસિડ એ શુદ્ધ છે, કેલ્શિયમ ઓક્સાઇડ એ પણ શુદ્ધ છે, મર્ક્યુરી એટલે કે પારો એ શુદ્ધ છે. તો એની સામે આપણે શુદ્ધ પદાર્થ લખી નાખવા. નીચે દર્શાવેલા મિશ્રણમાંથી દ્રાવણોને ઓળખો. તો 5 દ્રાવણ આપ્યા છે. માટી તો એ દ્રાવણ નથી, દરિયાનું પાણી તો એ દ્રાવણ છે, હવા તો એ પણ એક જાતનું દ્રાવણ છે, કોલસો એ દ્રાવણ નથી, સોડા વોટર તો એ દ્રાવણ છે. પછી નીચે પૈકી કયા પદાર્થ ટિંડલ અસર દર્શાવ? મીઠાનું દ્રાવણ નહીં, દૂધ તો ટિંડલ અસર દર્શાવ, કોપર સલ્ફેટનું દ્રાવણ
કે નહીં, સ્ટાર્ચ નું દ્રાવણ પિંડલ અસર દર્શાવે, એટલે દૂધ અને સ્ટાર્ચ નું દ્રાવણ એ પિંડલ અસર દર્શાવે છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રશ્ન અને હજી બે પ્રશ્ન આપણે બાકી છે, એ પ્રશ્ન પણ લઈ લઈ. પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો? તો એની અંદર પહેલું સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી કઈ રીતે અલગ કરશો? તો સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું, અને એમાંથી મીઠું દૂર કરવું હોય તો કઈ પદ્ધતિ? તો કે બાષ્પીભવન. બીજું, એમોનિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણમાંથી દૂર કરવો હોય તો કઈ પદ્ધતિ વપરાય છે? તો એના માટે છે ઉર્ધ્વપાતન, કારણ કે એની અંદર એક ઉર્ધ્વપાતી પદાર્થ છે, એટલે એકનું ઉર્ધ્વપાતન થઈ શકે છે, એકનું થઈ શકતું નથી, એ પ્રયોગમાં આપણે જોયું. ત્રીજો પ્રશ્ન, ધાતુના નાના કણો અથવા ટુકડાને મોટર કારના એન્જિનના ઓઇલમાંથી દૂર કરવું હોય, ઓઇલને આપણે ગાળી નાખવાનું એટલે ગાળણ, પછી જુદા જુદા રંગીન કણોને ફૂલની પાંખડીઓના અર્કમાંથી આપણે જ્યારે દૂર કરવાનું હોય ત્યારે કઈ પદ્ધતિ? તો કે રંગક દૂર કરવા માટેની જે પદ્ધતિ આપણે જોઈ તે અલગીકરણ, ક્રોમેટોગ્રાફી એનો જવાબ આવશે. પછી માખણને દહીંમાંથી અલગ કરવું હોય તો સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. ત્યારબાદ ચાની પત્તી છે એને પીવા માટે બનાવેલી ચામાંથી એને દૂર કરવી હોય તો આપણે કઈ રીતે દૂર કરી શકીએ? બરાબર, એક મિનિટ. છઠ્ઠું છે, તેલને પાણીમાંથી દૂર કરવું હોય, તેલને પાણી ભેગા કરો તો એને ભિન્નકારી ગરણી દ્વારા અલગ કરી શકાય. ચાની પત્તીને આપણે અલગ કરવી હોય તો ગાળણ, ચામાં ગાળી નાખીએ એટલે એમાંથી પત્તી અલગ થઈ જાય. રેતીમાંથી લોખંડની ટાંકણીઓ છે એને દૂર કરવી હોય તો ચુંબક જો હોય તો ચુંબકીય અલગીકરણ પદ્ધતિ દસમામાં આવશે, પણ અત્યારે આપણે નામ લખી નાખો એનો જવાબ આવશે ચુંબકીય અલગીકરણ. એટલે ચુંબક મૂકો એ ટાંકણીઓ બધી ચુંબક સાથે ચોંટી જાય છે. ઘઉંના દાણા હોય એમાં એટલે કે છોતરામાંથી દાણા છૂટા પડ્યા હોય તો એને આપણે ઉપણમાંથી અલગ કરી શકીએ, અગાઉ આવ્યું છે. માટી એટલે કે કાદવના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણમાંથી દૂર કરવું હોય તો નિતારણ અને ગાળણ નામની પદ્ધતિ દૂરથી કરી શકાય. ત્યારબાદ એ કોષ્ટકમાં કેટલા તાપમાન આપ્યા છે એ પ્રશ્ન, પોટેશિયમ નાઇટ્રેટ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, એમોનિયમ ક્લોરાઇડ એ બધાના કેલ્વિન તાપમાન આપ્યા છે. તો નીચે ચાર પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, એમાં તમે એમ લખી શકો કે 100 ગ્રામમાં 62 ગ્રામ છે, બરાબર, 62 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ હોય તો પછી 50 ગ્રામમાં કેટલું? તો કોષ્ટકમાં બધા જે માપ આપ્યા છે એ 100 ગ્રામની અંદર આપેલા છે, એટલે 100 ગ્રામમાં એટલો હોય પોટેશિયમ નાઇટ્રેટ, તો 50ની અંદર કેટલો હોય? આ રીતે કરી નાખો એટલે જવાબ આવી જશે. બરાબર છે, કેટલો જવાબ આવશે? 31 ગ્રામ. બીજો એમાં એમાં પ્રશ્ન છે કે 353 કેલ્વિન તાપમાને પોટેશિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાના તાપમાને ઠંડુ પડવા મૂકે છે, જેમ દ્રાવણ ઠંડુ પડશે એમ એનું અવલોકન શું હશે, સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, દ્રાવણને ઠંડુ પાડો એટલે પોટેશિયમ નાઇટ્રેટના સ્ફટિક મળે છે. ત્રીજો પ્રશ્ન એમાં પોટેશિયમ નાઇટ્રેટ 32, NaCl 36, KCl 35 અને Na4Cl 37. તો એની અંદર સૌથી મોટો આંકડો 37 છે, એટલે Na4Cl ની દ્રાવ્યતા સૌથી વધુ છે. તમને એમ કીધું છે આ ચારમાંથી કોની દ્રાવ્યતા વધુ છે? તો જેને 37 ગ્રામ જે છે વધુ આંકડો વધુ ડ્રાઈવ થાય છે, બરાબર, એની દ્રાવ્યતા વધુ. અને છેલ્લો જવાબ છે એની અંદર, જેમ તાપમાન વધે એમ દ્રાવ્યતામાં શું ફેરફાર? તો કે દ્રાવ્યતામાં વધારો થાય છે. જેમ તાપમાન વધે એમ દ્રાવ્યતામાં વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રકરણ છે એ આપણે આજે અહીંયા પૂરું કરીએ છીએ.
હવે હેતુલક્ષી પ્રશ્ન આ પ્રકરણ પૂરું થશે એટલે તરત હેતુલક્ષી પ્રશ્ન ખાલી જગ્યા જોડતા જોડો ખરા ખોટા વિધાન કહો આ બધા પ્રશ્નો તમને લખી જવાબ સાથે અને તમને મોકલાઈ દઈશ બરાબર અને અત્યારે જે પ્રશ્નની ચર્ચા કરી છે એ પણ જવાબ સાથે તમને મોકલાઈ દઈશ તો આજે આપણે રસાયણ વિજ્ઞાનનું બીજું પ્રકરણ છે એ પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો